नमस्कार न्यूज 18 માં હું છું આપની સાથે દાનવી માલી ગ્રાઉન્ડ રિપોર્ટ માં આજે વાત કરીએ પાતાળ માંથી પ્રગટ્યા બૂટ ભવાની માની કહેવાય છે કે કેટલીક રહસ્યમય જગ્યાઓ પોતાની હયાતીના પુરાવા જાતે આપે છે. આ જગ્યાઓ ચમત્કારથી ભરેલી હોય છે અને ત્યાં દેવીય શક્તિનું હાજરી હોય તેવું ઇતિહાસમાં પણ ટંકાયેલું છે. આજે અમે આપને એવા જ એક સ્થળ ઉપર લઈ જઈ રહ્યા છીએ જ્યાં જઈને આપ ભૂતકાળ અને વર્તમાનની વચ્ચેની પાતળી ભેદરેખા કદાચ સમજી શકશો. આજે અમે તમને એક એવા સ્થળ વિશે કહેવા જઈ રહ્યા છીએ જેના વિશે આજકાલનો નહીં પરંતુ સદીઓ પુરાણો ઇતિહાસ છે. આ એક એવી રહસ્યમય જગ્યા છે કે જેના તાર રેલવે સાથે જોડાયેલા છે તે પણ અંગે જો સમયથી ભારતીય રેલવે વિભાગ પણ આજે ગુજરાતમાં આવેલા એ જગ્યા પર સલામી ભરે છે. અમદાવાદથી 25 કિલોમીટરના અંતરે આવેલું એક મંદિર ઐતિહાસિક, અલૌકિક, ચમત્કારિક, રમણીય અને પ્રાચીન, જેનો અંગ્રેજો સાથે રહ્યો છે નાતો. અહીં પહોંચતા જ સ્વર્ણનગરી જેવો થશે અનુભવ. માતાજીનો 5000 વર્ષ જૂનો છે ઇતિહાસ. રહસ્યમય પરંતુ ચમત્કારિક, અવિશ્વસનીય પરંતુ 101% વિશ્વાસ કરવા મજબૂર કરે તેવું આ અકલ્પનીય મંદિર છે. વટવૃક્ષના છાંએ આવેલી આ જગ્યા છે અમદાવાદથી 25 કિલોમીટર દૂર ધોળકાના અણેજ ગામમાં. અહીં માતાજી હાજરા હજૂર છે. જ્યાં માતાનું સ્થાનક છે તે જગ્યા પાવન છે. અને આ જગ્યા એટલે બૂટ ભવાની માતાજીનું સ્થાપન. અહીં આવો તો સોનાની નગરીમાં આવ્યા હોય તેવો અનુભવ થાય. બૂટ ભવાની માતાજીનું મંદિર, અતિ પ્રાચીન આ મંદિર અને 5000 વર્ષ તેનો ઇતિહાસ, આ ઇતિહાસને જાણવા માટે આજે ન્યૂઝ 18 ગુજરાતી મંદિરમાં આવ્યું છે. અને મંદિરમાં જે પ્રકારે અલૌકિક અને દિવ્યમાન સ્વરૂપે અહીં માતાજી બિરાજમાન છે, આ માતાજીના દર્શન માત્રથી તમામ દર્શનાર્થીઓ છે તેઓ ધન્ય થઈ જતા હોય છે. આ પ્રકારના દ્રશ્યો છે ભવ્યાતિ ભવ્ય, અને માતાજીનું જે દિવ્ય સ્વરૂપ છે તેને જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે. વર્ષોથી લોકો ખાસ કરીને પૂનમ ભરવા બૂટ ભવાની માતાજીના ઇતિહાસ વિશે એવું કહેવામાં આવે છે કે માતાજી ચારણ કોળમાં પ્રગટ થયા. સૌરાષ્ટ્રમાં ગીર પંથકના નેસડાના રહેવાસી બાપલ દેથા ચારણ કુટુંબના હતા અને તે હિંગળાજ માતાજીના પરમ ભક્ત હતા. બાપલ દેથા ચારણ અને આયશ્રી દેવળબાને 7 દીકરીઓ હતી. તેમના નામ બૂટ ભવાની, બલાડ, બેચરા, ખેતુ, બાલવી, મેણસરી અને વીરુબાઈ હતા. બૂટ ભવાની માતાજીનો જન્મ અંદાજિત વિક્રમ સંવંત 1451ની અષાઢ સુદ બીજના દિવસે થયો. આ તો વાત થઈ માતાના જન્મની, પણ બૂટ ભવાની માતા અણેજ કેવી રીતે આવ્યા, કોણ તેમને અહીં લાવ્યું તે વાત સાંભળવી હોય તો જવું પડશે 25 દાયકા પહેલા. ભૂતકાળને વાગોળીએ તો જ આપને માતા બૂટ ભવાનીના પરચાની જાણ થશે. માતાજીના પરચાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે જેઠવાની ધારે આશરે 250 વર્ષ પહેલા બૂટ ભવાની માતાજી પ્રગટ થયેલા.
તે સમયે માં જગદંબા બુટ ભવાની માતાજીનો ઉપાસક મેરિયો ભૂવો થઈ ગયો. મેરિયો ભૂવો માતાજીની તન મન અને ધનથી ભક્તિ કરતો અને બુટ ભવાની માતાજી તેની સાથે પડદે વાતો કરતા. તે સમયે મેરિયો ભૂવાએ કહ્યું કે માં, તમે મને પડદે વાતો કરો છો, પણ તમે મને સન્મુખ દર્શન આપો, સાક્ષાત પ્રગટ થાઓ. ત્યારે માતાજીએ કહ્યું, દીકરા, મને તું નહીં ઓળખી શકે, અમે ચારણના દીકરીના માં જગદંબા છીએ. છતાં પણ મેરિયો ભૂવો વારંવાર માતાજીની આગળ પ્રાર્થના કરતો રહ્યો. ત્યારબાદ માતાજીએ કહ્યું કે દીકરા, હું તને સન્મુખ દર્શન આપીશ, પરંતુ જ્યારે આ વર્ષ સુકાઈ જશે ત્યારે. માતાજીનું વચન હતું તો પછી થયું પણ એવું જ. બીજા જ દિવસે એ વડ સુકાઈ ગયો અને ત્યાંથી બુટ ભવાની માતાજીની મૂર્તિ ચોખા ચૂંદડી નીકળ્યા અને ત્યાં જ માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ 5000 વર્ષ પૌરાણિક માં બુટ ભવાનીનું અતિ પ્રાચીન અને પ્રાગટ્ય સ્થાન છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણ્ય જંગલ હતું, એને આજે અરણેજ વિલેજ, અરણેજ ગામ તરીકે ઓળખાય છે. માતાજી એક વડલો હતો અને વડલાની નીચે સ્વયંભૂ પ્રાગટ્ય છે. અહીંના કારડિયા રાજપૂત સમાજમાં કાળાભાઈ વાળા અને ધોળાભાઈ વાળા નામના બે રાજપૂતોને માતાજી સ્વપ્ને આવેલા અને એમણે કહેલું કે આ વડલાની નીચે હું પ્રાકટ્ય સ્વરૂપે બુટ ભવાની છું, મારું પ્રાકટ્ય મને અહીંયાથી બહાર કાઢી અને મારું સ્થાપન કરો. બીજી એક કથા પણ તેમની સાથે જોડાયેલી છે, બ્રિટિશ શાસન સાથેની અને રેલવે પ્રશાસન સાથેની જે પરંપરા આજે પણ જળવાય છે. અહીં ફક્ત મંદિર જ નહીં પરંતુ રેલવેના પાટામાં પણ છે દૈવીય શક્તિનો વાસ. આખરે શું ખરેખર રેલવેના પાટા પર માતાજીની હયાતી છે? શું આ જ સ્થળ એ શક્તિની સાક્ષી આપે છે? માનવામાં ન આવે પરંતુ રેલવેના પાટાના પાતાળમાં શું કોઈ દૈવીય શક્તિ છે જે અદૃશ્ય છે પણ છે? તો તેનો જવાબ છે હા, કારણ કે અહીં નીરવ શાંતિ અને સન્નાટામાં પણ સંભળાય છે દૈવીય શક્તિના ભણકારા. રેલવે સ્ટેશન પર આ ચમત્કારિક જગ્યાનો અનુભવ સૌથી પહેલા કોને થયો? એવું તે શું થયું કે આ જગ્યા ચમત્કારિક થઈ ગઈ? એ જાણવા માટે અમે ખુદ આ રેલવે સ્ટેશન પહોંચ્યા તો અમને એ અદૃશ્ય શક્તિનો અનુભવ થયો. અરણેજ રેલવે સ્ટેશન, જ્યાં કોઈ પણ સમયે કોઈ પણ ટ્રેન પસાર થાય ત્યારે ટ્રેનનો પાયલોટ હોર્ન મારે, સલામી ભરે અને પછી આ સ્થળેથી આગળ વધે. કેટલાક લોકોનું કહેવું છે કે ભારતીય રેલવે વિભાગે આ રૂટની તમામ ટ્રેનોમાં નોટિફિકેશન આપ્યું છે કે જ્યારે પણ અહીંથી ટ્રેન પસાર થાય ત્યારે હોર્ન ચોક્કસથી મારવું અને સલામી પણ ભરવી. આ જ વાત કહે છે કે આ જગ્યા ચમત્કારિક છે. આ વાતને દેશનો રેલવે વિભાગ પણ માને છે. અમારી પાસે એટલા બધા સવાલો હતા જેના જવાબ મેળવવા માટે અમે ઘણા લોકોને પૂછ્યું તો અહીં એક ગાર્ડ અમને મળ્યા જેમની સાથે અમે વાતો કરી. વર્ષો પહેલા લોકો કહેતા હતા કે આ રેલવે સ્ટેશનના જે પાટા છે તે ઉખડી જતા હતા, તેની પાછળનું કારણ શું હતું? અંગ્રેજોએ જ્યારે આ રેલવે સ્ટેશન બનાવ્યું અને તેની સાથે આ જ્યારે પાટા બનાવ્યા ત્યારે આ પાટા પરથી ટ્રેન પસાર થતી નહોતી. ટ્રેનનું ટ્રાયલ હતું છતાં પણ ટ્રેન પસાર ન થઈ અને પછી અચાનક એવું શું થયું તે વિશે વાતચીત કરવા માટે મારી સાથે ગામના જ એક વ્યક્તિ છે, તેમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? જીતેન્દ્ર ગાંધી. અચ્છા જીતેન્દ્રભાઈ, શું થયું અહીંયા એવું? તો આ જે પાટા છે તેની ઉપર ટ્રેન પસાર નહોતી થઈ શકતી, અંગ્રેજોએ ઘણા બધા પ્રયત્નો કર્યા છતાં પણ કંઈ ન થયું? અંગ્રેજોએ ઘણા પ્રયત્નો કર્યા પણ પછી માતાજી એમના ઉપર કોઈ હુકમ આપ્યો નહીં ગાડી આગળ લઈ જવા માટે. તે પછી અમને માતાજીને વિનંતી કરી કે અમારી જે કંઈ બી ભૂલ થઈ હોય તો અમને માફ કરો અને અમે આ જે માનતા અમે પૂરી કરીશું, 125 રૂપિયો શ્રીફળ અને નારિયેલ અમે દર મહિને તમને દર પૂનમે અહીંયા અર્પણ કરીશું.
બુટ ભવાની માતાજીની કૃપાથી દામાજી ગાયકવાડ સ્ટેટ વડોદરાએ સાણંદ અને ગાંગડ સ્ટેટ પાસેથી અણેજ ગામ વિચારું લઈ બુટ ભવાની માતાજીને કાપડા તરીકે અર્પણ કર્યો અને તે અરસામાં અમદાવાદથી ભાવનગર રેલવે લાઇન નંખાતી હતી। બ્રિટિશ સરકારના રેલવે ઇજનેરોએ રેલવે લાઇન નાખી દીધા પછી જ્યારે તેમણે ગાડી ચાલુ કરી તો તે સમયે રેલવેના ડબ્બા તેમજ પાટા વીર વિખેર થઈ જતા। પાટા પરથી રેલવેના ડબ્બા ખરી પડતા એવું 2-3 વખત બન્યું। બ્રિટિશ સરકારના ઇજનેરોને લાગ્યું કે અહીં કોઈ દૈવીય શક્તિનો વાસ છે। ત્યારબાદથી જ અણેજ બોટ ભવાની માતાજીને સવાર ઉપયો નાળિયેર ચુંદડી દીવાઓ પ્રગટાવવામાં આવે છે અને ત્યારબાદ જ અહીંથી ટ્રેન પસાર થાય છે। જોકે આ પરંપરા બ્રિટિશ સરકારના વખતથી ચાલી આવે છે। હાલમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી પણ આ પ્રથા ચાલુ રખાય છે। અણેજ ગામના સીમાડીથી રેલવે ગાડી નીકળે ત્યારે સલામ ભરીને જ જાય છે। એક રેલવે લઈ અહીંયાથી પસાર થતી હતી તો વારે વારે માતાજીના જે રેલવે લાઇનના પાટા છે એની ઉપરથી ગુડ્સ ટ્રેન ખડી પડતી હતી। લાંબા અંતરાલ બાદ કોઈ માતાજીના ઉપાસકે એવું કહ્યું કે આ જગ્યામાં માતાજીનું એક સ્થાનક છે અને ત્યાં આપના તરફથી કોઈ રજા લેવામાં નથી આવી અને એ રાજરાજેશ્વરીનું સ્વરૂપ છે। ત્યારથી આજે પણ 125 રૂપિયો શ્રીફળ અને ચુંદડી જે પૈસાનો હિસાબ છે એ ભાવનગર DRMમાંથી આજે પણ અહીંયા આપવામાં આવે છે અને અખંડ દીવા સ્વરૂપે માતાજીની જ્યોત અહીંયા પ્રગટાવવામાં આવે છે। આ તો વાત થઈ રેલવેના પાટા અને અહીં આપેલા પરચાની। અણેજમાં માતાજીની જે મૂર્તિ આજે મંદિરમાં જોવા મળે છે તેની બાજુમાં એક નાનકડી મૂર્તિ પણ છે અને એ માત્ર માતાજીનું મુખડું છે જેને મુકટ પહેરાવી સિંહાસન આપવામાં આવ્યું છે। આ એ જ મૂર્તિ છે જે આજથી જે વર્ષો પહેલા ગામના 2 રાજપૂત સમાજના ભાઈઓને મળી આવી હતી। વૈષ્ણવ સંપ્રદાય મુજબ મંદિર બંધ થાય ત્યારે અહીં મંદિર બહાર માતાજીની તસવીર મુકાય છે અને જેથી કોઈ પણ ભક્ત માતાજીના દર્શન કર્યા વગર પાછું ન ફરી શકે। બપોરના 12 વાગે એટલે આ મંદિર છે બુટ ભવાની માતાજીનું મંદિર તે બંધ થઈ જાય છે અને તેનો દરવાજો છે જે મુખ્ય દરવાજો ત્યાં માતાજીની તસવીર તમને અહીં જોવા મળશે। માતાજીની તસવીર અહીં રાખવામાં આવે છે। બપોરના 12 થી 2 દરમિયાન મંદિર બંધ રહેતું હોય છે અને તેની પાછળ પણ રોચક કથા જોડાયેલી છે। બુટ ભવાની માતાજીનું મંદિર 12 થી 2 વિરામ લે છે એનો અર્થ એ છે કે આ મંદિર વૈષ્ણવ સંપ્રદાય મુજબ ચાલે છે। માં બુટ ભવાનીની સાથે રાજા ધીરાજ ભગવાન કૃષ્ણ કનૈયાલાલજી પણ બાજુમાં આપ ડાબા હાથે આપ જોઈ શકો છો એમની સરસ મજાની 3 ફૂટની ઊંચી બ્લેક કલરની મૂર્તિ છે। જેમ નાથદ્વારામાં ડાકોરમાં દ્વારિકામાં ભગવાન શયન કરે છે એમ અરણેજ બુટ ભવાની ધામમાં પણ 12 થી 2 ભગવાનનું શયન થાય છે માતાજીનું નહીં એટલે દ્વાર બંધ થાય છે। આ અલૌકિક વાત સાથે અમે જ્યારે મંદિર પ્રાંગણમાં એક વૃક્ષ જોયું તો જાણવા મળ્યું કે આખાય ભારતમાં માત્ર 2 જ જગ્યાએ કલ્પ વૃક્ષની હયાતી છે જેમાંની એક જગ્યા નાસિકમાં આવેલી છે જ્યારે કે બીજી ગુજરાતના ધોળકામાં। ભાગ્યે જ કોઈ વ્યક્તિ આ વૃક્ષ વિશે અને મંદિરના હાથમાં ઝોલા લઈને આવતા દાતાશ્રીઓ વિશે જાણતું હશે, પરંતુ આ જ સત્ય છે જ્યાં દરેક વ્યક્તિને સમાનતા મળે છે। આ મંદિર પહેલેથી આવું ન હતું। આ મંદિરને સુવર્ણમય બનાવવામાં આવ્યું છે। શ્રદ્ધાળુઓના દાનથી આ મંદિર સોનેથી મળવામાં આવ્યું છે। અઠવાડિયાની અંદર ડેલી મંદિરમાં આવે છે માણસો બધા। પૂનમના દિવસે વિશેષ સ્તરે 3-4 હજાર માણસો પૂનમ ભરવા આવે છે। એ લોકો બોમ્બેથી આવે છે, ચેન્નઈથી આવે છે, તમિલનાડુથી આવે છે, કોલકાતાથી આવે છે।
ચૈત્ર સુદ પૂનમના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ હોય છે, જેને રંગે ચંગે મનાવાય છે. તો દર પૂનમે મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શને આવે છે. બુડ ભવાની માતાજીનું મંદિર, અતિ પ્રાચીન આ મંદિર અને 5000 વર્ષ તેનો ઇતિહાસ. આ ઇતિહાસને જાણવા માટે આજે ન્યૂઝ 18 ગુજરાતી મંદિરમાં આવ્યું છે. અને મંદિરમાં જે પ્રકારે અલૌકિક અને દિવ્યમાન સ્વરૂપે અહીં માતાજી બિરાજમાન છે, આ માતાજીના દર્શન માત્રથી તમામ દર્શનાર્થીઓ છે તેઓ ધન્ય થઈ જતા હોય છે. આ પ્રકારના દ્રશ્યો છે ભવ્યાતિ ભવ્ય, અને માતાજીનું જે દિવ્ય સ્વરૂપ છે તેને જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે. વર્ષોથી લોકો ખાસ કરીને પૂનમ ભરવા માટે અહીં આવતા હોય છે. 11 એકરમાં ફેલાયેલા આ મંદિર સાથે માઈ ભક્તોની અતૂટ આસ્થા રહેલી છે. મોટી સંખ્યામાં બુડ ભવાનીના દર્શન માટે ભક્તો અહીં આવે છે. કહેવાય છે કે કોઈ સાચા મનથી માનતા માને અને બે વાટના દીવાથી માત્ર દૈવીય શક્તિ તેમના બધા જ કામ પૂર્ણ કરે છે. કોઈની વસ્તુ કે વ્યક્તિ ખોવાઈ ગયા હોય અને માને બસ સાચા મનથી ભજે તો તે કામ અવશ્ય પૂર્ણ થાય છે. ધંધામાં પ્રગતિની વાત હોય કે નોકરીમાં પ્રમોશન, લગ્ન હોય કે પછી ઘોડિયા બંધાવવાની માંગતા, એવું કોઈ જ કામ નથી જે માતા પૂરું ન કરતી હોય. શ્રીફળ, ફૂલહાર, ચાંદીના પગ, લાકડાના હાથ, સોના ચાંદીની ઘણી બધી આઈટમો હોય માતાજીનો ચડાવો કરતા હોય. સાડીઓ, ઇમિટેશન હાર અને દાગીના બી માતાજીને અર્પણ કરતા હોય. જેની જેવી ભક્તિ મુજબ અહીં અર્પણ કરવામાં આવે છે અને માતાજી એમના ધાર્યા કામ પૂર્ણ કરે છે. હિન્દુ સંસ્કૃતિમાં વિવિધ જ્ઞાતિઓના કુળદેવી તરીકે પૂજાતા માતાનું અનેરું મહત્વ છે. પૂર્વજો અને વડીલો પણ કહેતા કે ખાલી યાદ કરો, અદ્ભુત કાર્ય થઈ જાય. કયા સ્વરૂપે માતાજી છે તે અનુભવી નહોતા શકતા, માંગ્યા વગર જ માતાજી આપી દે છે. મનમાં વિચારો અને બધું જ કામ થઈ જાય. કોઈ બી વસ્તુનું તકલીફ આવી હોય અને માતાજીને યાદ કરીએ કે બસ અમે બે વાટની દીવો કરશું અને અમારું કામ થઈ જાય. અમને કેટલાક પરિવાર એવા પણ મળ્યા જે મુંબઈથી આવ્યા હતા, જેમાંના એક છે જયશ્રી શાહ. પરિવાર સાથે તેઓ અમદાવાદના રતનપોળમાં શોપિંગ કરતા હતા. અચાનક જ તેમના પરિવારનો દીકરો ખોવાઈ ગયો. બસ ત્યારે જ માતાજીને યાદ કર્યા અને 5 કલાકની જહેમત બાદ તેમનો દીકરો આંખની સામે આવી ગયો. અમે અમદાવાદ ગયા હતા ત્યારે મારા નણંદનો દીકરો ખોવાઈ ગયો, કે મલોંડાઈ રતનપોળમાં, એમ બહુ નાનો 4-5 વર્ષનો હશે. ખાલી અમે માતાજીને પ્રાર્થના કરી કે હું એ મળી જાય ને હું બે જોડ દીવાની વાટ કરીશ, અને જેવું કર્યું ત્યાં તો સામે એ છોકરો આવીને ઊભો હતો. આવા તો અનેક કિસ્સાના કારણે માતાજીને લોકો માને છે કે માતાજી હાજરા હજૂર છે. આજનો જ સાક્ષાત્કાર, આજે અમે બહુ જ ગોયણીઓ બધી જમવાનું, અમને એવું હતું કે અમારે સરસ ગોયણીઓ જમાડવી છે, તો એટલું બધું અદ્ભુત કાર્ય થયું. અને અમે વિચારતા હતા કે આ વસ્તુમાં અમને ઓછું પડશે તો આ વસ્તુમાં અમે પહોંચી શકશું તો, પણ બાળકો એટલા ખુશ થઈને ગયા અને અમને એટલો બધો અંદરથી આનંદ થયો અને અમને એવું થયું કે આ કયા સ્વરૂપે માતાજી છે. ઘણા પરિવારોમાં વડીલો અને પૂર્વજોના સમયથી એવી વાતો પણ છે કે માત્ર માતાજીનું નામ લો અને પૂર્ણ થઈ જાય છે કામ. આવા તો અમને કેટલાય કિસ્સા સાંભળવા મળ્યા. માતાજીએ અનેક પરિવારને તેનો પરચો આપ્યો છે. તેમાંનો એક પટેલ પરિવાર પણ અમને મળ્યો. માતાજી હાજરા હજૂર છે તેની કહાની તમે તેમની પાસેથી જ સાંભળો. મારો જન્મ બી નહોતો થયો. મારા મોટા બેન 65 વર્ષના હતા અત્યારે થયા, પણ જ્યારે એ 6 મહિનાના હતા ત્યારે એમનું પગનું કડું ખોવાઈ ગયેલું. અને જે અમે ધંધુકાથી રિટર્ન બાવળા આવતા હતા, મારું વતન બાવળા, અને એક બહેને એવું કીધું કે આ માતાજીની શ્રદ્ધા રાખો, બેબીનું કડું પાછું આવી જશે. તો એ કડું 6 મહિને આ મમ્મીએ બાધા રાખેલી, અને લગભગ શ્રીફળની જ બાધા રાખેલી, બહુ મોટી બાધા બી નથી રાખી. તો એ કડું 6 મહિના પછી અમારા ઘરે પહોંચતું થયું હતું. ત્યારથી અમને આ શ્રદ્ધા છે. 65 વર્ષથી અમે દર પૂનમે અહીંયા આવીએ છીએ દર્શન કરવા. બીજો એક પરિવાર મળ્યો કે જેમના પિતા 15 વર્ષથી માતાજીની ભક્તિમાં લીન થયેલા છે. દર વર્ષે તેઓ માતાજીના દર્શને આવે છે. મારા ખુદના ઘરે માતાજીનો ફોટો છે. અમારી કોઈ પણ વસ્તુ ખોવાયેલી હોય કે કંઈ પણ વસ્તુ, કંઈ પણ અમને કંઈ પણ પ્રોબ્લેમ હોય, ખાલી એક માતાજીના દીવાથી જ માતાજી અમારી બધી જ મનોકામના પૂર્ણ કરે છે. તો કેટલાય લોકોના કુળદેવી છે માતા બુડ ભવાની. માટે લોકો માતાના આશીર્વાદ લેવાની સાથે આનંદનો ગરબો લઈને આવે છે.
આવી જ 110 બહેનોનું મંડળ અહીં આવ્યું હતું, જેમની સાથે અમે વાતચીત કરી. બહુ જ ખૂબ જ શ્રદ્ધા છે, અમે બહુ જ માતાજીને માનીએ છીએ અને અમે માતાજીનો આનંદનો ગરબો કરવા આવ્યા છીએ. અમારે 110 બહેનો છીએ, અમે બાવળાથી આવ્યા છીએ. આ મંડળમાં હતા એક રંજનબેન, જેમણે તેમના પરચાની પણ વાત કરી કે દીકરા માટે તેમણે દુકાનની માનતા રાખી હતી. હા, અમારે મારે બાબાને દુકાનની ઈચ્છા હતી, એ માતાજીએ પૂરી કરી, અમને શ્રદ્ધા હતી, એટલે અમારું કામ થઈ ગયું. બધા માતાજી કામ અમારા પૂરા કરે છે. મંદિરે આવતા લોકો અહીં અખંડ દીવાના દર્શન અવશ્ય કરે છે. અહીં પ્રજ્વલિત અખંડ દીવાની જ્યોત લોકોની માનતા પૂર્ણ કરે છે. પુરાણોમાં જેનો ઉલ્લેખ છે તેવો અને ભાગ્ય જોવા મળતું કલ્પવૃક્ષ, જે અહીંના પ્રાંગણની શોભા વધારે છે અને જગ્યાને પવિત્ર બનાવે છે. એટલું જ નહીં, અહીં માતાજીને ચઢાવેલા ચોખાની એક મુઠ્ઠી લોકો ઘરે લઈ જાય છે અને આખું વર્ષ સાચવે છે. ત્યારબાદ તેઓ માતાને અર્પણ કરે છે. અહીં અતિથિ ગૃહ પણ બનાવાયું છે. ભોજનશાળામાં પણ સવાર સાંજ ભોજનનો પ્રસાદ લોકો લે છે. વાર તહેવારે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ અહીં આવે છે. બૂટ ભવાની હોટેલ, બૂટ ભવાની પાન હાઉસ, બૂટ ભવાની હેર ડ્રેસિંગ સલૂન, બૂટ ભવાની પ્રોવિઝન સ્ટોર, કઈ કેટલાય નામના બોર્ડ અહીં લાગેલા આપને જોવા મળશે, વાંચવા મળશે. રિક્ષા કે ટ્રકની પાછળ પણ માતાજીએ સ્થાન મેળવેલું છે અને જે બતાવે છે કે માતાજીમાં લોકોની કેટલી શ્રદ્ધા છે. બૂટ ભવાની માતામાં અખોટ શ્રદ્ધા ધરાવતા લોકો પોતાનો ધંધો વ્યવસાય માતાજીના નામ સાથે શરૂ કરે છે અને આ જ તેમની આસ્થાનું પ્રતીક છે. આમ બૂટ ભવાની માતા ગામ દેવી નહીં પરંતુ ગામ રાજા તરીકે પૂજાય છે. કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અણેજ, બૂટ ભવાની મંદિર. પૌરાણિક અને પ્રવાસન સ્થળ જ્યાં પાંડવોએ વિતાવ્યો અજ્ઞાતવાસ, પાંડવ ગુફા. દક્ષિણ ગુજરાતનો ડાંગ જિલ્લો, જે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે, રામાયણ કાળમાં દંડકારણ્ય જંગલ તરીકે ડાંગનો ઉલ્લેખ હોવાનો માનવામાં આવે છે. ત્યારે આજે અમે આપને ડાંગના એક એવા સ્થળની મુલાકાત કરાવીશું જેનો સંબંધ મહાભારત સાથે જોડાયેલો છે. કુદરતે જ્યાં ચારે હાથે સૌંદર્ય વેર્યું છે એવા ડાંગનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતું આ સ્થળ, આહવામાં આવેલી પાંડવ ગુફા. કહેવાય છે કે પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન અહીં વાસ કર્યો હતો. સબ દિન હોત ન એક સમાન, સબ દિન હોત ન એક સમાન. પાંચો પાંડવ વન વન ભટકે, પાંચો પાંડવ વન. મંદ મંદ વહેતા ઝરણાની નીચે આવેલી આ ગુફાના પૌરાણિક મહત્વની વિગતવાર વાત કરીએ, પરંતુ તે પહેલા અહીં સુધી પહોંચવાની આધ્યાત્મિક સફરની વાત કરીએ. મહારાષ્ટ્ર તરફના આ માર્ગ પર 18 કિલોમીટર ચાલો એટલે આવે છે ચારે તરફ હરિયાળીથી ઘેરાયેલું પાંડવા ગામ, અને અહીંથી જ શરૂ થાય છે પાંડવ ગુફા સુધી પહોંચવા માટેની ખરી કસોટી. ગામ પહોંચતા જ પાંડવ ગુફા તરફ આવી તેનું કોઈ સાઇનબોર્ડ નથી, એટલે સ્થાનિકોને પૂછીને તમારે આગળ વધવું પડે. પાંડવા ગામથી ગુફા તરફ જવાનો રસ્તો ખૂબ જ સાંકડો છે. ખાડા અને ખરબચડાવાળો આ રસ્તો પૂર્ણ થયા બાદ
એક ખૂબ જ કાચો માર્ગ અને બાદમાં પગદંડી આવે છે. ચોમાસામાં તો આ રસ્તા પર એટલું બધું ઘાસ ઉગી નીકળે છે કે રસ્તો શોધવો પણ મુશ્કેલ થઈ પડે. ઉપરાંત કોઈ જીવજંતુ ચડી આવે તો પણ પૂરેપૂરું જોખમ.